કચ્છમાં 6 એપીએમસીમાં હાલે માત્ર ફળ શાકભાજીના વેપાર જ ચાલુ છે. આજે ભુજ ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવેલ, જે બેઠકમાં માર્કેટયાર્ડમાં અનાજ વિભાગ શરૂ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. આ બેઠકમાં જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા બાગાયત અધિકારી, એપીએમસીના સેક્રેટરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિતોએ વિવિધ સૂચનો રજૂ કરેલ હતા. આગામી 21 એપ્રિલથી કચ્છ જિલ્લામાં એપીએમસીમાં અનાજ વિભાગ શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ હતો. આ અંગે સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ગૌતમ સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગૌતમ સોલંકી, જિલ્લા રજિસ્ટ્રાર ભુજ. સહકારી મંડળીઓ, આજે જે બેઠક બોલાવવામાં આવી છે એ સરકારશ્રી દ્વારા ગઈકાલે એક પરિપત્ર કરેલો. એ પરિપત્રમાં એક કમિટીની રચના કરવામાં આવેલી હતી. એમાં જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા બાગાયત અધિકારી, સંબંધિત એપીએમસીના ચેરમેન સેક્રેટરી અને અમારા સ્ટાફ દ્વારા એ કમિટીની રચના કરવામાં આવી હતી. એ કમિટીની મિટિંગ આજરોજ આપણે તાત્કાલિક આયોજન કરેલું હતું અને મિટિંગમાં વિસ્તૃત રીતે બધી ચર્ચાઓ થઈ છે. માર્કેટયાર્ડના સેક્રેટરીશ્રીઓના અભિપ્રાય લીધા છે, એમની સાથે આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીના અભિપ્રાય લીધા છે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીના અભિપ્રાય લીધા છે અને આ તમામના અભિપ્રાયોના અનુસંધાને સર્વસંમતિથી આ લોકોએ એરકું નક્કી કર્યું છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે 20 તારીખ સુધી કડક લોકડાઉનની જે અપીલ કરેલી છે એના અનુસંધાને આપણે માર્કેટયાર્ડો 20 તારીખ સુધી આપણે બંધ રાખીએ છીએ અને 21 તારીખ પછી આપણે માર્કેટયાર્ડનું જે અનાજ માર્કેટયાર્ડ છે, શાકભાજી માર્કેટયાર્ડ તો આપણું ચાલુ છે, અનાજ માર્કેટયાર્ડ આપણે શરૂ કરીશું. મીનવાઇલ આ સમયગાળા દરમિયાન જે પરિપત્રમાં સૂચનાઓ આપેલી છે કે થર્મલ ગનની જે વ્યવસ્થા કરવાની છે, સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની, માસ્કની વ્યવસ્થા, એ બધી વ્યવસ્થા તેમજ કર્મચારીઓના, વેપારીઓના, પછી ત્યાં કામ કરતા માર્કેટયાર્ડમાં કામ કરતા મજૂરોના, માર્કેટયાર્ડ કમિટીના સભ્યોના, એ લોકોના જે પાસ લેવાના છે એ પાસની વ્યવસ્થા મંજૂરી માટે મામલતદાર પાસેથી લેવાની રહેશે. એટલે આ સમયગાળા દરમિયાન આ જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા પૂરી થયા બાદ માર્કેટયાર્ડ 21મીથી આ લોકો શરૂ કરવાનું સંમતિ આપેલી છે. આ સમય દરમિયાન કોઈ પણ ખેડૂતને એનો માલ વેચવો હોય તો એ ડાયરેક્ટ વેપારીને માર્કેટયાર્ડમાં લાયા સિવાય પણ વેચી શકશે, એ બી એ ઓપ્શન આપણે આપેલો છે. અને વેપારીઓને જો ખેડૂતના ખેતરે જઈને અથવા એના ગામ જઈને પણ જો ખેડૂતનો માલ ખરીદવો હોય તો એ બી અમે માન્ય કલેક્ટરશ્રીને, આ જે વેપારીઓ છે એ ગામ જઈ શકે એમના તો એ લોકોને બી અલગથી પાસ ઇસ્યુ કરે એવી અમે ભલામણ કરવાના છીએ. હા, એના આયોજન માટે જ આ લોકોએ 21 તારીખ પછી શરૂ કરવાનું નક્કી કર્યું છે. એમાં દરેક માર્કેટયાર્ડમાં જે આપણે અભિપ્રાય લીધો એ પ્રમાણે અમુક માર્કેટયાર્ડ જે છે એ લોકો જર્સી વાઇઝ ગોઠવવાના છે કે ભાઈ આજે રાયડો, કાલે એરંડા, તો એ પ્રમાણે જર્સી વાઇઝ કરવાનું આયોજન એ લોકો કરીને મને આપવાના છે. અમુક એપીએમસીઓ જે ખેડૂતો ઓછા છે તો એ લોકો જે છે એ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરીને એમનો જથ્થો નક્કી કરીને એના દિવસ નક્કી કરશે કે ભાઈ આ ખેડૂતો આટલા દિવસે આવવાનું, આ ખેડૂતો આટલા દિવસ આપવાનું. એટલે એપીએમસી વાઇઝ અલગ અલગ પ્રશ્નોને વિચારીને અલગ અલગ રીતે એ લોકો એમને પ્લાનિંગ કરીને મને આપવાના છે અને એ પ્રમાણે આપણે 21મીથી માર્કેટયાર્ડ શરૂ કરવાના છીએ.